રૂડી ને રળિયામણી છે આપણી આ ગાંડી ગીર, આવી જાઓ મારી સાથે, કરાવું છું સફર તમને ગાંડી ગીર ની. બસ બસ ગાંડી ગીર ઉપર કેટલા ગીતો લખાઈ ગયા. હમણાં જે ગીત આવેલું, ખજૂરી નેહ કેવો માધવ ને ગમે એવો, ખજૂરી નેહ કેવો માધવ ને ગમે એવો, ભગવાન શ્રી કૃષ્ણને પણ ગમી જાય એવો આ નેહડો છે. એક એવી આ પ્રકૃતિ છે અહીં ગીરની અંદર. તમે આવો એટલે તમારું જે મન છે એકદમ પ્રફુલ્લિત થઈ જાય. કોઈ પણ વ્યક્તિ ડિપ્રેશનમાં હોય તો એનું ડિપ્રેશન હજારો વર્ષો સુધી દૂર જતું રહે. ગાંડીગીરની મજા લેવા માટે તમારે ગાંડીગીરની મુલાકાત લેવી પડે. શા માટે ગાંડીગીર? અહીં આવીને તમામ લોકો ગાંડા થઈ જાય, પ્રકૃતિ પાછળ ગાંડા થઈ જાય, માલધારી લોકો પાછળ ગાંડા થઈ જાય. અહીંના લોકો છે, અહીંની જે સંસ્કૃતિ છે અદ્ભુત છે. તમે ક્યારેક ગીરની અંદર આવો અને અહીંની સંસ્કૃતિ ન માણો તો બસ કંઈ કહેવાનું જરૂર નથી. ખમાગીરને ખમાગીરના ઝરણાને ખમાગીરના ધોધને ખમાગીરને ખમાગીરના પંખીડા પશુડા પહુડા બધાને ખમા ખમા ખમા. આ હારે ગીર ઝીણું ઝીણું મનમાં મૂંજાય છે. હરિયાળી ગીર છે રૂડી, પવિત્ર પ્રેમ ગેલુડી. ભાઈ ભાઈ, હરિયાળી અને રૂડી આપણી રળિયામણી ગીર છે. અહીં એ ઘનઘોર જંગલ હોય, અહીંના વૃક્ષો, પક્ષીઓ, પ્રાણીઓ, પક્ષીઓનો કલબલાટ અત્યારે શહેરમાં તો ક્યાંય જોવા નથી મળતો, પરંતુ ગાંડી ગીરની અંદર આવો અને પક્ષીઓનો કલબલાટ જોવા ન મળે એવું બને જ નહીં. અહીં તો પક્ષીઓ શું, સાથે સાથે સિંહ દીપડાના દર્શન પણ થાય. આવા નેહડા છે ગાંડી ગીરની અંદર આવેલા છે. રાતે પણ અંધારાની અંદર એ લોકો હે પોતાની જિંદગી છે મસ્ત મજાની અને મોજ થી જીવતા હોય છે. આવા માત્ર લાકડાના નેહડાની અંદર રહેતા લોકોની મુલાકાત ક્યારેક અવશ્ય લેવી જોઈએ. હા, પરંતુ અહીંયા આવવાની પરમિશન નથી આવતા. પરમિશન લઈને આવી શકો તો ઠીક છે. ગાંડીગીરની મોજ લેવી હોય તો એકવાર ગાંડીગીરમાં આવી જુઓ, રાજબાને સાંભળી જુઓ, નેહડાને માણી જુઓ, રાતવાસો કરી જુઓ. થેન્ક યુ.